વડનગર ખાતે યોજાયેલ નેત્રયજ્ઞ સારવાર કેમ્પમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સેવાભાવી કર્મયોગીનું સન્માન કરાયું। સર્વોદય સેવા ટ્રસ્ટ અમદાવાદ સંચાલિત દામોદરદાસ મૂર્છનદાસ મોદી સેવા આશ્રમ વડનગર તથા નેત્ર જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસાદ નેત્રાલય સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલ ઉડુપી કર્ણાટક અને કેરજેસ ઇન્ડિયા બેંગ્લોરના સહયોગથી નેત્ર નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્ય વડનગર ખાતે યોજાયો હતો। વડનગર ખાતે યોજાઈ રહેલા નેત્રજ્ઞમાં સેવાકીય કર્મયોગીનું સન્માન કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અંધકારમાંથી પ્રકાશ લાવી નવી રોશની થકી જીવન આપવાનું કામ આ સેવાયજ્ઞ દ્વારા થઈ રહ્યું છે। પ્રજાની શક્તિ અમાપ હોય છે। યુવા લોકો સાતત્યપૂર્ણ હકારાત્મક રીતે સમાજ સેવા કરી રાષ્ટ્રને સર્વોત્તમ બનાવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના 17,000 ગામડાઓના જરૂરિયાતમંદ નાગરિકોને દિવાળી સુધી વિનામૂલ્ય અનાજ પૂરું પાડવા શરૂઆત કરી છે, જેથી રાજ્યના નાગરિકો વતી દેશના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો। નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરની રેલવે સ્ટેશનની મુલાકાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી હતી। નવીન બનેલ રેલવે સ્ટેશનના વિવિધ સ્થળોની મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા હતા। આ ઉપરાંત રેલવે સ્ટેશનના જૂના કેન્ટીનની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેની સાથે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એ બેઝિકલી મારી પોલિટિકલ ઓળખ પછી થઈ। મારી પહેલી ઓળખ તો 1980 થી 1998 સુધી બીજે મેડિકલ કોલેજ સિવિલ કેમ્પસમાં જુદા જુદા લોકોને મદદ કરવાનો મારો સ્વભાવ હતો। એના કારણે ફાયદો એ થયો કે પછી એ વખતના જેટલા યુજીના પીજીના સ્ટુડન્ટ્સ હતા એ ગુજરાતના જુદા જુદા ડિસ્ટ્રિક્ટમાં કોઈ જનરલ સર્જન તરીકે, કોઈ સુપર સ્પેશિયાલિટી કરી, કોઈ ગવર્મેન્ટ સર્વિસમાં થયા, એટલે આજે આખા ગુજરાતની જે મેડિકલ ફેકલ્ટીઝ છે એમાં મહત્તમ લોકોને એક યા બીજા સ્વરૂપે એ સંપર્કનો નાથ